ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, સ્ટેન્ડર્ડ સિક્સ સબ્જેક્ટ ઇંગ્લિશ. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ ટુ વિશે જોઈશું. આગળના લેક્ચરમાં આપણે યુનિટ વન અને ગ્રામર જોઈ ગયા. હવે આપણે જોઈશું યુનિટ ટુ. યુનિટ ટુનું ટાઇટલ છે અ શીપ કેન વોક. હવે વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની અંદર આપણે કેન અને કેન નોટના ઉપયોગ વિશે જોવાનું છે. હવે કેન એટલે શું અને કેન નોટ એટલે શું? તો કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા જો આપણામાં હોય તો આપણે એ સેન્ટેન્સ બનાવવા માટે સી એ એન કેનનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે ગ્રામરના લેક્ચરમાં જોઈ ગયા. તો અહીંયા ટાઇટલ આપેલું છે શીપ કેન વોક. વોક એટલે ચાલવું. હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા યુનિટ વન યુનિટ ટુની અંદર એક્ટિવિટી વન આપેલી છે. જુઓ, એમાં એક પોયમ આપેલી છે. આ પોયમને આપણે ગ્રુપમાં ગાવાની છે. ગ્રુપમાં અત્યારે પોસિબલ નથી વિદ્યાર્થી મિત્રો, એટલે હું તમને ગાઈને સંભળાવું છું, તમારે અંદર ધ્યાન આપવાનું છે. જુઓ, પોયમમાં લખેલું છે, આઈ એમ જમ્પિંગ, આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, કેન યુ જમ્પ એઝ આઈ ડુ, યસ આઈ કેન, યસ આઈ કેન, આઈ એમ ડાન્સિંગ, આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી, કેન યુ ડાન્સ એઝ આઈ ડુ, યસ આઈ કેન, યસ આઈ કેન, આઈ એમ સ્લીપિંગ, આઈ એમ સ્લીપિંગ, લુક એટ મી, કેન યુ સ્લીપ એઝ આઈ ડુ, યસ આઈ કેન, યસ આઈ કેન. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આની અંદર બાજુમાં ચિત્ર આપેલા છે. એલિફન્ટ છે, કેટ છે, મંકી છે. હવે અહીંયા એ એના ઉપરથી પોયમ બનાવેલી છે. એમાં એવું કહે છે કે આઈ એમ જમ્પિંગ. આઈ એમ જમ્પિંગ એટલે કે હું કૂદી રહ્યો છું. જમ્પ અને પાછળ આઈએનજી લગાડેલું છે, એટલે કે એની જે ક્રિયા છે એ ક્રિયા અત્યારે શું બતાવે છે? ચાલુ ક્રિયા બતાવે છે. આપણે આગળ ચાલુ વર્તમાનકાળ જોઈ ગયા કે ચાલુ વર્તમાનકાળની અંદર શું આવે? ઇઝ એમ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો એ પ્રમાણે અહીંયા ક્રિયા ચાલુ છે એટલે શું બતાવે છે? કે આઈ એમ જમ્પિંગ, આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, એટલે કે હું કૂદી રહ્યો છું, હું કૂદી રહ્યો છું, લુક એટ મી એટલે કે મને જુઓ, કેન યુ જમ્પ એઝ આઈ ડુ એટલે એવું કહે છે કે મારી જેમ શું તમે કૂદી શકો છો? તો કહે છે યસ આઈ કેન, યસ આઈ કેન એટલે કે હા હું કૂદી શકું છું, હા હું કૂદી શકું છું. પછી અહીંયા જુઓ, આ મંકી ડાન્સ કરે છે એટલે કહે છે કે આઈ એમ ડાન્સિંગ, આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી, કેન યુ ડાન્સ એઝ આઈ ડુ એટલે એવું કહે છે કે હું ડાન્સ કરી રહ્યો છું, હું ડાન્સ કરી રહ્યો છું, કેન યુ ડાન્સ એઝ આઈ ડુ, શું હું જેવી રીતે ડાન્સ કરું છું તેવી રીતે તમે કરી શકો છો? યસ આઈ કેન, યસ આઈ કેન, શું કહે છે કે હા હું તે કરી શકું છું એટલે કે હું ડાન્સ કરી શકું છું. હવે અહીંયા જુઓ, આ કેટ સૂઈ ગઈ છે એટલે શું કહે છે? આઈ એમ સ્લીપિંગ, આઈ એમ સ્લીપિંગ, લુક એટ મી, સ્લીપિંગ એટલે કે ઊંઘવું, તો કે હું ઊંઘી રહી છું, હું ઊંઘી રહી છું, કેન આઈ લુક એટ મી એટલે કે મારી તરફ જુઓ, કેન યુ સ્લીપ એઝ આઈ ડુ, શું તમે મારી જેમ તમે સૂઈ શકો છો? તો કહે છે યસ આઈ કેન, યસ આઈ કેન એટલે કે હા હું સૂઈ શકું છું, હા હું સૂઈ શકું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ પોયમની અંદર આપણે શું શીખવાનું છે કે અહીંયા જમ્પ, ડાન્સ, સ્લીપ આ બધી ક્રિયાઓ આપેલી છે અને એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપેલું છે. એનો મતલબ કે એ ક્રિયા અત્યારે હાલમાં શું છે? ચાલુ છે. તો જ્યારે ક્રિયા કોઈ ચાલુ હોય બોલતી વખતે તો એ ક્રિયાને આપણે કયા કાળમાં ગણીશું? તો આ છે એ કયો કાળ છે કે ઇઝ એમ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, તો એને કહેવાય ચાલુ વર્તમાનકાળ. શું કહેવાશે? ચાલુ વર્તમાનકાળ. પ્લસ અહીંયા કેનનો યુઝ આપેલો છે, સી એ એન કેન, એટલે કે કોઈ પણ કાર્ય કરવાની તમારામાં એબિલિટી હોય તો તમે કેનનો યુઝ કરી શકો છો સહાયકારક ક્રિયાપદ તરીકે. અને જો એ કાર્ય કરવાની તમારામાં એબિલિટી ન હોય, એબિલિટી મતલબ ક્ષમતા, તો એ ક્ષમતા તમારામાં નથી તો તમે કેનનું નકાર, કેન નોટ અથવા કાન્ટનો યુઝ કરી શકો છો. ધારો કે તમને ટીચર પૂછે કે કેન યુ સ્પીક ઇંગ્લિશ, જો તમે ઇંગ્લિશ બોલી શકતા હો તો તમે એવું કહેશો કે યસ આઈ કેન, બટ તમે ઇંગ્લિશ ના બોલી શકતા હોય તો તમે શું કહેશો? નો મેમ, આઈ કાન્ટ સ્પીક, એટલે કે હું ઇંગ્લિશ બોલી શકીશ નહીં. તો એવી રીતે અહીંયા કેન અને કેન નોટનો યુઝ આપેલો છે.
હવે અહીંયા આગળની એક્ટિવિટી આપેલી છે કે વર્ક ઇન પેર, એટલે કે નીચેના ટેબલમાં આપેલી વિગતો મોટેથી વાંચો, તેને આધારે તમારા શિક્ષકની મદદથી રાઇમ બનાવો. રાઇમ એટલે કે પોયમ. આપણે આગળ પોયમ જોઈ ને આ પ્રમાણે તમારે પણ અહીંયા એક પોયમ બનાવવાની છે. હવે એ પોયમ કઈ રીતે બનાવવાની છે એની અહીંયા ટુ પેર આપેલી છે. એક્ઝામ્પલ તરીકે ટુ પેર, પેર વન અને પેર ટુ, અને એના પ્રમાણે તમારે આ કોઠાની મદદથી પોયમ બનાવવાની છે. આપણે જોઈશું સૌ પ્રથમ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ આપેલું છે, રેબિટ સેઝ આઈ એમ રનિંગ, આઈ એમ રનિંગ, લુક એટ મી, કેન યુ રન એઝ આઈ ડૂ. હવે રેબિટ, રેબિટ એટલે કે સસલું, એ એલિફન્ટને એવું કહે છે કે હું દોડી શકું છું, હું દોડી શકું છું, મારી તરફ જુઓ, કેન યુ રન એઝ આઈ ડૂ. જેવી રીતે હું દોડું છું એવી રીતે શું તમે દોડી શકો છો? તો એલિફન્ટ શું કહે છે? નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ. કારણ કે એલિફન્ટ દોડી શકે ના દોડી શકે, રેબિટના જેવું તો ના જ દોડી શકે, એટલે કહે છે કે ના, હું તારા જેવું દોડી શકીશ નહીં. સેકન્ડ એક્ઝામ્પલ આપેલું છે, પેર ટુ. બેટ સેઝ આઈ એમ પ્લેઇંગ, આઈ એમ ફ્લાઇંગ, આઈ એમ ફ્લાઇંગ. બેટ એવું કહે છે, આઈ એમ ફ્લાઇંગ, આઈ એમ ફ્લાઇંગ, લુક એટ મી, કેન યુ ફ્લાય એઝ આઈ ડૂ. બેટ એટલે કે ચામાચીડું. ચામાચીડું એવું કહે છે કે હું ઉડી શકું છું, એટલે કે હું ઉડી રહ્યો છું, મારી તરફ જુઓ, શું તમે મારી જેમ ઉડી શકો છો? તો એલિફન્ટ શું કહે છે? નો આઈ કાન્ટ, કારણ કે એલિફન્ટ ના ઉડી શકે, એટલે એવું કહે છે કે ના, હું તારી જેમ ઉડી શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પેર વન અને પેર ટુ આપેલી છે, એના ઉપરથી આપણે પોયમ બનાવવાની છે. હવે પોયમ કઈ રીતે બનાવવાની છે? તો જુઓ, તમને અહીંયા રેબિટ વિશેનું આપી દીધું, પછી બેટ વિશેનું આપી દીધું, બરાબર. હવે ધારો કે આપણે રેટ વિશે લઈએ, તો રેટની સામે શું આપેલું છે? કટ. તો તમારે અહીંયા રેબિટની જગ્યાએ શું લખવાનું? રેટ લખવાનું, અને પછી લખવાનું કે રેટ શું કરે છે? કટિંગ. તો આપણે લખવાનું, આઈ એમ કટિંગ, આઈ એમ કટિંગ, લુક એટ મી, કેન યુ કટ એઝ આઈ ડૂ. હવે રેટ છે તો એની નીચે આપેલું છે ડોગ, તો ડોગ રેટની જેમ કટિંગ કરી શકે નહીં. તો આપણે સેકન્ડ પેરમાં, અહીંયા સેકન્ડમાં શું લેવાનું એલિફન્ટની જગ્યાએ? ડોગ. અને ત્યાં લખવાનું નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ, એટલે કે અહીંયા કોઈ પણ બે એનિમલ્સ એટલે કે પ્રાણીઓના નામ લેવાના, અને એના ઉપરથી એકબીજાની કમ્પેરિઝનમાં આપણે આ પોયમ બનાવવાની છે. તો એ પ્રમાણે તમારે પોયમ જાતે બનાવવાની રહેશે. હવે આપણે જોઈએ એક્ટિવિટી ટુ. એક્ટિવિટી ટુની અંદર સૂચના આપેલી છે કે એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટી. એબિલિટી એટલે કે ક્ષમતા, કે આ જે પ્રાણીઓ છે એની સ્પેશિયલ એટલે કે કોઈ ખાસ ક્ષમતા છે. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ અલાઉડ. હવે આપેલા સેન્ટેન્સને તમારે અલાઉડ એટલે કે મોટેથી વાંચવાના છે. સૌથી પહેલું ડાબી બાજુ આપેલું છે હિપોપોટેમસ. હિપોપોટેમસ, હવે હિપોપોટેમસનું આપણે જોઈએ કે એની શું એબિલિટી છે. તો હિપોપોટેમસ કેન રન ફાસ્ટર દેન અ મેન. ક્યાં? હિપોપોટેમસ. હિપોપોટેમસને ગુજરાતીમાં કહેવાય જળ ઘોડો. તો આ જે છે તે માણસ કરતાં પણ ઝડપથી દોડી શકે છે, એ તેની એબિલિટી છે. પછી અહીંયા આપેલું છે કેમલ. કેમલ એટલે કે ઊંટ. અને અહીંયા આપેલું છે રેટ. શું આપેલું છે? રેટ. તો રેટની એબિલિટી આપેલી છે, રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. એટલે કે અહીંયા ઊંટ કરતાં પણ આ જે ઉંદર છે તે પાણી વિના વધુ લાંબુ ટકી શકે છે. ઊંટ પાણી વિના ટકી શકે, પણ આ જે ઉંદર છે એ ઊંટ કરતાં પણ વધારે પાણી વિના લાંબો સમય સુધી ટકી શકે છે. એના પછી જોઈએ આગળ, સાયબિરિયન ટાઈગર આપેલો છે. કોણ આપેલો છે? સાયબિરિયન ટાઈગર. ધ સાયબિરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. લાર્જેસ્ટ કેટ એટલે કે આ જે સાયબિરિયન ટાઈગર છે એ સાયબિરિયન વાઘ છે, એ દુનિયાનું, વિશ્વનું એટલે કે વર્લ્ડનું, દુનિયાનું કેટ જાતિનું સૌથી મોટું પ્રાણી છે. લાર્જેસ્ટ એટલે કે મોટામાં મોટું. ઇટ વેઇઝ અપ ટુ 300 કિલોગ્રામ. તેનું વજન કેટલું છે? 300 કિલોગ્રામ સુધીનું હોય છે. ઇટ કેન ઇટ 27.2 કિલોગ્રામ ઓફ મીટ એટ વન મીલ ટાઈમ. અને તેનો ખાવાનો સમય કેવો છે? એક સાથે તે 27.2 કિલોગ્રામ સુધીનું માંસ ખાઈ શકે છે. અને સાયબિરિયન ટાઈગર પણ એ કેવું લાગે છે? કેટ. કેટ એટલે કે બિલાડી જેવું, આમ કહેવાય તેને સાયબિરિયન ટાઈગર. પરંતુ તે
કેટ જાતિનું સૌથી મોટું પ્રાણી છે. એની એબિલિટી શું જોઈએ આપણે? કે તે એક જ સાથે 27.2 કિલોગ્રામ માસ ખાઈ શકે છે. હવે જોઈએ ક્રોકોડાઇલ. ક્રોકોડાઇલ એટલે કે મગરમચ્છ, મગર જેને કહેવાય તે. અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચ્યુ. હવે આ ક્રોકોડાઇલ એટલે કે જે મગર હોય છે તે તેની TONGUE ટંગ એટલે કે જે જીભ છે તેને મૂવ નથી કરી શકતો, એટલે કે હલાવી શકતો નથી અને ચાવી પણ શકતો નથી. કંઈ પણ વસ્તુ હોય એના ભલે દાંત લાંબા હોય પણ એ સીધું શું કરે છે, એને ગળી જાય છે. પરંતુ એ તેની જીભ હલાવી નથી શકતો કે ચાવી પણ શકતો નથી. આ તેની એબિલિટી છે. હવે જોઈએ એન્ટ. એન્ટ એટલે કે કીડી. ધ એન્ટ કેન લિફ્ટ 50 ટાઈમ ઇટ્સ ઓન વેઇટ. હવે આ જે કીડી છે એ પોતાના કરતાં 50 ગણું વજન ઉપાડી શકે છે, એટલે કે જે પોતે છે એના કરતાં તે 50 ગણું વજન ઉપાડી શકે છે. એના પછી આપેલું છે ડોલ્ફિન. ધ ફાસ્ટેસ્ટ મમ્મલ. ફાસ્ટેસ્ટ મમ્મલ. હવે અહીંયા જે ડોલ્ફિન છે એને સસ્તન મમ્મલ એટલે કે શું કહેવાય? સસ્તન એટલે કે સૌથી ઝડપી. ફાસ્ટેસ્ટ એટલે કે સૌથી ઝડપી તે સસ્તન પ્રાણી છે. ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર પર અવર. હવે આ જે ડોલ્ફિન છે તે પર અવર એટલે કે કલાકના 56 કિલોમીટર એટલે કે 56 કિલોમીટર સુધીની ઝડપથી તે સ્વિમ કરી શકે છે, એટલે કે તરી શકે છે. એટલે આની શું એબિલિટી છે? કે તે સસ્તન પ્રાણી છે અને કલાકની 1 કલાકમાં તે 56 કિલોમીટર સુધીની ઝડપથી તરી શકે છે. હવે આપેલી છે જિરાફની એબિલિટી. જિરાફ કેન ક્લીન ઇટ્સ અ જિરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર્સ વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ. હવે આ જિરાફની જે ટંગ એટલે કે જે જીભ છે તે કેટલી લાંબી છે? 21 ઇંચ. અને તે 21 ઇંચ લાંબી જીભથી પોતાના કાનને શું કરી શકે છે? તે સાફ કરી શકે છે, એટલે કે ક્લીન કરી શકે છે. આ એની એક એબિલિટી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક પ્રાણી વિશેની એબિલિટી જોઈ કે હિપોપોટેમસ શું કરી શકે છે? માણસ કરતાં વધુ ઝડપથી દોડી શકે છે. રેટની એબિલિટી એવી છે કે તે ઊંટ કરતાં પણ લાંબા સમય સુધી પાણી વગર જીવી શકે છે. પછી સાઇબિરિયન ટાઈગરની એબિલિટી શું છે? તે 27.2 કિલોગ્રામ માંસ એક જ સમયમાં ખાઈ શકે છે અને તેનું વજન 300 કિલોગ્રામ ઉપર હોય છે. પછી ક્રોકોડાઇલ એટલે કે મગરમચ્છ એટલે કે મગર પોતાની જીભ હલાવતો નથી અને ચાવતો પણ નથી, કોઈ પણ વસ્તુ ગળી જાય છે. પછી કીડી એટલે કે એન્ટ તે શું કરે છે? પોતાનાથી 50 ગણું વજન ઉપાડી શકે છે. પછી ફાસ્ટેસ્ટ મમ્મલ એટલે કે સૌથી ઝડપી સસ્તન પ્રાણી જે ડોલ્ફિન છે તે પર અવર એટલે કે 1 કલાકના 56 કિલોમીટર સુધી તરી શકે છે. જિરાફ પોતાની 21 ઇંચ લાંબી જીભ વડે શું કરી શકે છે? પોતાના કાન સાફ કરી શકે છે. તો આ દરેક પ્રાણીની પોતાની એબિલિટી છે. હવે અહીંયા આપેલી છે એક્ટિવિટી 3 કે વર્ક ઇન પેર, રીડ વોટ નિકિતા કેન ડૂ એન્ડ વોટ શી કેન નોટ. કે નિકિતા શું કરી શકે છે અને શું નથી કરી શકતી તેની સામે તમારે રાઇટ ઓર રોંગ કરવાનું છે. અહીંયા નિકિતા વિશેની તમને ડાયલોગ આપેલો છે. હેલો આઈ એમ નિકિતા. શું કહે છે? હેલો આઈ એમ નિકિતા. વોટ કેન આઈ ડૂ? વેલ આઈ કેન પ્લે તબલા, આઈ કેન પ્લે વોલીબોલ બટ કેન નોટ પ્લે કબડ્ડી, આઈ કેન સ્પીક હિન્દી વેલ બટ આઈ કાન્ટ રાઇડ હિન્દી, આઈ કેન સ્વિમ બટ આઈ કાન્ટ રાઇડ બાઇસિકલ. હવે જે કરી શકે છે એની એબિલિટીમાં એણે આઈ કેન દર્શાવ્યું છે અને જે કાર્ય એ નથી કરી શકતી એ કેન નોટ દ્વારા દર્શાવ્યું છે. તો અહીંયા તમને પ્લે તબલા આપ્યું છે તો એ નિકિતા કરી શકે છે, તો આપણે એની સામે શું કર્યું? રાઇટ. પછી સ્પીક હિન્દી, તો એ હિન્દી બોલી શકે છે તો કહે છે કે હા આઈ કેન સ્પીક હિન્દી, તો આપણે શું કરવાનું? રાઇટ. સ્વિમ, તો કે આઈ કેન સ્વિમ, તો એ તરી શકે છે, તો આપણે શું કરવાનું? રાઇટ. પછી રાઇડ અ બાઇસિકલ, તો શું કહે છે? આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ, તો તમારે અહીંયા શું લખવાનું? ક્રોસ. પ્લે કબડ્ડીમાં તમને ક્રોસ આપેલું જ છે. પછી રાઇટ હિન્દી, તો એ શું કહે છે? કે આઈ કાન્ટ રાઇટ હિન્દી, તો તમારે ત્યાં શું કરવાનું? ક્રોસ. એન્ડ પ્લે વોલીબોલ, તો આપેલું છે આઈ કેન પ્લે વોલીબોલ, એટલે કે વોલીબોલ રમી શકે છે, તેની સામે તમારે શું લખવાનું? રાઇટ. તો આ રીતે તમારે એ જે કાર્ય કરી શકે છે એની સામે રાઇટ અને જે કાર્ય નથી કરી શકતી એની સામે તમારે રોંગ દ્વારા દર્શાવવાનું છે. અને એ જ પ્રમાણે અહીંયા તમને એક ટાઈમ ટેબલ આપેલું છે. આ ટાઈમ ટેબલની અંદર તમારે તમારા 3 મિત્રોના નામ લખવાના છે અને અહીંયા એક્ટિવિટી આપેલી છે. તો તમારે તમારા 3 મિત્રોને પૂછવાનું છે, જો એ પેઇન્ટ કરી શકતા હોય તો તમારે શું કરવાનું?
એની સામે રાઇટ કરવાનું, એ ફ્રેન્ડની સામે રાઇટ કરવાનું. એ પેઇન્ટ ન કરી શકતો હોય તો રોંગ કરવાનું, કરી શકતો હોય તો રાઇટ. તો આના માટે તમારે શું કરવાનું છે, તમારે કોઈ પણ ત્રણ ફ્રેન્ડના નામ લખવાના છે, એની એબિલિટી એટલે કે આ કાર્ય કરવાની જે ક્ષમતા છે એની આ એક્ટિવિટીઝ પ્રમાણે એને પૂછવાનું છે કે શું તે આ કાર્ય કરી શકે છે. જો એ કાર્ય કરી શકતો હોય તો એના ખાનાની સામે સાચું, અને ન કરી શકતો હોય તો એના ખાનાની સામે તમારે શું કરવાનું છે, ખોટું કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એક્ટિવિટી 3 સુધી તમારી ટેક્સ્ટબુકમાં કમ્પ્લીટ કરવાનું છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું એક્ટિવિટી 4. થેન્ક યુ.